કચ્છના અંજારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. સ્વામિનારાયણ મંદિરમાં કથામાં વરસાદ વિઘ્ન બન્યો છે. પવન સાથે પડેલા વરસાદને કારણે કથા મંડપ ઉડ્યો. મંદિરના રસોડા વિભાગમાં પાણી ભરાઈ ગયા. વરસાદને કારણે વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ પણ ધરાશાયી થઈ ગયા. અંજારની બજારમાં વરસાદી પાણી ફરી પડ્યા છે. તસવીરો આપને બતાવી રહ્યા છે સંદેશ ન્યૂઝ પર. એક્સક્લુઝિવ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર. ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને રસોડામાં પણ પાણી જતા રહ્યા. અનાજને પણ નુકસાન થયું છે. અલ્પેશ ગોસ્વામી સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે કચ્છથી. જી અલ્પેશ, કેટલો વરસાદ હતો રાપરમાં, કચ્છમાં, અને આજે પરિસ્થિતિ દેખાઈ રહી છે કે જ્યાં આખે આખા જે મંડપ છે તે ઉડી ગયા, રસોઈ ઘરમાં પાણી ભરાઈ ગયું, શું સ્થિતિ છે ત્યાં? ચોક્કસથી વાત કરવામાં તો જોઈએ, છેલ્લા બે દિવસથી કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો છે, પરંતુ અંજારમાં આજે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. લગભગ 2.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. અંજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા હાલમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે, અને જેમાં આ વરસાદ છે તે વિઘ્ન સમાન સાબિત થયો છે. પવન થવાના કારણે અનેક જે મંડપ છે તે ઉડ્યા હતા, સાથોસાથ રસોડા ઘરની અંદર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. આ સિવાય અંજાર શહેરની વાત કરવામાં આવે તો શહેરની મુખ્ય બજારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી હતી. 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાથોસાથ પવન સાથે વરસાદ પડવાના કારણે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા, જેના કારણે રિક્ષામાં પણ નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો ગાજવીજ સાથે કમોસમી વરસાદની પરિસ્થિતિ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે.